નવા સ્કૂલ ગ્રુપ એડવાન્સ્ડ વિદ્યાલય દ્વારા હું ડાકર સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ગણિત ગમતની જે સ્વાધ્યાયી છે ને એની અંદર આપણે લખ્યું છે કે પેજ નંબર 44 અંદર બધા જોઈ શકો છો કે આ આપણને એક ચિત્ર આપ્યા છે. તો હવે આપણે એની અંદર આજે શું કરવાનું છે કે આપેલા જોડીઓમાં રાઉન્ડમાં વધારે હોય ને એના માટે રાઈટની નિશાની તથા જે ઓછું હોય એના માટે આપણે રોંગની નિશાની કરવાની છે. અહીંયા જે પ્રમાણે આપણે ચિત્ર આપ્યા છે તમારી તરફ સ્વાધ્યાયની અંદર પેજ નંબર જે 44 છે ને એમાં તમારે કાઢવાનું છે અને જોવાનું છે કે આપણે આ બધા ચિત્ર બંને સામે સામે આપ્યા છે આ બંને માંથી જે ચિત્ર આપણને વધારે દેખાય ને એના માટે આપણે રાઈટ કરવાનું છે અને જે ચિત્ર આપણને ઓછા દેખાય એમાં આપણે રોંગ કરવાનું છે. તો અહીં આપણે પહેલા જોઈશું કે બાળક કેટલા છે 1 2 3 4 5 બાળકો કેટલા છે 5 છે તથા સામે ખુરશી આવી છે. ખુરશી કેવી છે 1 2 3 અને 4 તો આપણને શું કીધું છે કે જે વધારે હોય એના માટે આપણે રાઈટ કરવાનું છે તથા જે ઓછા હોય એના માટે રોંગ નિશાની કરવાની છે. તો અત્યારે આપણે પેજ નંબર 44 ઉપર અને 45 ઉપર જોઈ શકો છો કે બંનેમાં સેમ છે. તો હવે આ તમારે હું અહીંયા ઉદાહરણ આપ્યું છે કરાવું છું અને બાકીના તમારે વાલીના મદદથી જાતે કરવાના રહેશે. તો બધા રીતે મોટું પદ આપવાનું છે અને હું જે રીતના કરાવું એ રીતના પહેલા સમજો અને ત્યારબાદ તમે જાતે પણ કરવાનું રહેશે. હવે અહીંયા આપણને પહેલા જોઈ શકો છો કે બુકની અંદર તાળ પણ આપ્યું છે. તો તાળા કેટલા છે 1 2 અને 3 છે. સામે શું છે તો કે 4 આવી આવી છે કેટલી છે 1 2 3 અને 4. તો તાળા વધારે છે કે ચાવી તો આપણે ખબર છે 4 છે તાળા કેટલા છે 3 છે. તો વધારે માટે આપણે રાઈટ નિશાની કરવાની છે તથા ઓછું હોય એમાં રોંગ નિશાની કરવાની છે. તો ચાવી શું છે વધારે છે તો ત્યાં હું રાઈટ ની નિશાની કરીશ તથા સામે તાળા આપ્યા છે એમાં કેવા છે ઓછા છે ત્યાં હું રોંગ ની નિશાની કરીશ. હવે આ જ રીતના આપણે પણ આપણી ગુણની અંદર કરવાનું રહેશે. ત્યારબાદ મેં અહીંયા પતંગનું ચિત્ર અહીંયા દોર્યું છે તો આપણે ગણવાની છે પતંગ કેટલી છે 1 2 3 અને 4. હવે સામે ફીટની કેટલી છે 1 2 3 4 અને 5. તો મેં શું કીધું કે જે વધારે હોય એના માટે રાઈટ ની નિશાની તથા જે ઓછું હોય એના માટે રોંગ ની નિશાની કરવાની છે. તો અહીંયા ફીટી આપણને કેવી દેખાય છે વધારે તો ત્યાં હું રાઈટ ની નિશાની કરીશ. અહીંયા પતંગ કેટલી ઓછી છે કેટલી છે 4 છે તો ત્યાં હું રોંગ ની નિશાની કરીશ. હવે તમારે પણ સ્વાધ્યાયી ની અંદર આ જ રીતના કરવાનું રહેશે. હવે નીચે આપણને ફૂલ આપ્યા છે કેટલા છે 1 2 3 4 અને 5 આપ્યા છે તથા અહીંયા પતંગ ની આપણને કેટલા છે 1 2 અને 3. તો આપણને ખબર છે કે ફૂલ કેવા છે વધારે છે અને અહીંયા પતંગ ની કેટલા છે ઓછા છે. તો હંમેશા યાદ રાખવાનું કે વધારે માટે રાઈટ ની નિશાની તથા ઓછા માટે રોંગ ની નિશાની કરવાની રહેશે. હવે આ જ રીતના તમારે અહીંયા પેજ નંબર 44 ઉપર ઉતારવાનું રહેશે. મેં અહીંયા તમને ચાર ઉદાહરણ આપ્યા છે અને છેલ્લું ચિત્ર છે તમારે જાતે કરવાનું રહેશે અને આ રીતના આપણે આ પેજ ઉતારવાનું રહેશે. હવે આપણને સામે પણ એમ જ કીધું છે કે આપેલી જોડીઓમાં વર્તુળમાં વધારે હોય એના માટે રાઈટ ની નિશાની તથા જે ઓછું છે એના માટે રોંગ ની નિશાની કરવાની છે. આ તમે જાતે પણ કરી શકો અને વાલીની મદદથી પણ કરી શકો છો. એટલે આ બધે મેં આમે જે શીખવાડ્યું છે એ જ રીતના તમારે આ પેજ પણ કરવાનું રહેશે. અહીંયા બાજુબાજુમાં ચિત્ર આપ્યા છે કે બે હાથ છે ઘડિયાળ કેટલી છે 3 આપી છે. તો જે વધારે હોય એના માટે રાઈટ ની નિશાની તથા જે ઓછું છે એના માટે રોંગ ની નિશાની કરવાની છે. હવે આ રીતના તમારે પેજ નંબર 45 કરવાના રહેશે. હવે આપણે કીધું છે પ્રશ્ન નંબર 9 દર્શાવ્યા મુજબ સાચી વસ્તુઓના જૂથ બરાબર. હવે આપણે તો એક સરખી વસ્તુ આપી છે બંને ચિત્રમાં દર્શાવ્યા મુજબ સરખી વસ્તુઓના જૂથ બનાવો. હવે આપણને પહેલા ચિત્રની અંદર 4 ચમચી આપી છે પછી એની બાજુમાં જે સામે ચિત્ર આપ્યું છે એમાં 6 ચમચી આપી છે. તો હવે અહીંયા 4 આપી છે તો બંનેને એક સરખી કરવા માટે જૂથ બનાવવો પડે ને. તો અહીંયા મેં પહેલા ઉદાહરણ આપ્યું છે 1 2 અને 3 4 4 વર્તુળ આવ્યા છે પણ અહીંયા કેટલા મેં કર્યા છે 6 1 2 3 4 5 અને 6. હવે મારે અહીંયા છેલ્લા કરવા માટે જૂથ બનાવવું પડે તો હું આ રીતના અહીંયા જૂથ બનાવું છું. આ છે એટલા જ અહીંયા જૂથ બનાવીશ. આ બંને બાર રહેશે કારણ કે 4 કરતા વધારે છે એટલા માટે અહીંયા 4 છે તો કઈ જૂથમાં પણ કેટલા મૂક્યા 4. હવે ત્યારબાદ આપણે અહીંયા 3 વર્તુળ દોર્યા છે. હવે અહીંયા 1 2 3 4 અને 5 એ 5 વર્તુળ છે.
પછી ફૂલકોબી આપ્યું છે એ પાંચ છે તો અહીંયા પણ આપણે પાંચનો જૂથ બનાવવાનો રહેશે હવે આ જ રીતના તમારે તમારા વાલીની મદદથી કરવાનું રહેશે અને પેજ નંબર 44 45 અને 46 તમારે ઉતારવાનું રહેશે મે અહીંયા જે રીતના ઉદાહરણ આપ્યું છે એ જ રીતના તમારે એ કરવાનું છે અને બાકીનું જાતે કરો અથવા વાલીની મદદ તમે લઈ શકો છો તો હવે આ તમારે સ્વાધ્યાયમાં ઉતારવાનું રહેશે તો વાલીની મદદથી ઉતારી લેવાનું છે આના પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં ફરીવાર મળીશું થેન્ક યુ